મંત્રી કેશુભાઈ પટેલ કે જેમનું નિધન થઈ ચૂક્યું છે. થોડીવાર પહેલા જ તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા સારવાર અર્થે, પરંતુ અંતે સ્ટર્લિંગ હોસ્પિટલમાં પહોંચતા જ તેમનું નિધન થઈ ચૂક્યું છે. પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે કેશુભાઈ પટેલ ગુજરાતના, અને ગુજરાતમાં તેમનું ઘણું મોટું યોગદાન, અને આ તમામની વચ્ચે હવે તેઓ ગુજરાતની વચ્ચે નથી રહ્યા. ગુજરાતવાસીઓ માટે આ એક શોકાજનક સમાચાર કે જેમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થયું છે. થોડીવાર પહેલા જ સમાચાર સામે આવ્યા હતા કે તેમને હૃદય અને ફેફસાની બીમારીના કારણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજી ચૂક્યું છે. શ્વાસ લેવામાં તેમને તકલીફ થઈ હતી, જેના કારણે દાખલ કરાયા હતા. ફોનલાઈન પર એડિટર ઇન ચીફ દીપક રાજાણી જોડાયા છે. દીપકજી, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થઈ ચૂક્યું છે. બિલકુલ ફાલ્ગુની, ખૂબ જ આઘાતજનક અને દુઃખદજનક સમાચાર ગુજરાત માટે કહી શકાય. 92 વર્ષની ઉંમરે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થયું છે. હમણાં જ સમાચાર મળ્યા છે. જ્યારે એમની તબિયત ગંભીર હતી ત્યારે પણ એવું લાગતું હતું કે કેશુભાઈ ઓલરેડી એમના ઘરે જ એમનું નિધન થયું છે, પરંતુ પરિવારજનો તેમને સારવાર મળે એ માટે કોશિશ કરતા હતા. તેમના જમાઈ મયુર દેસાઈ અને પુત્ર ભરત પટેલ પણ દોડી ગયા હતા હોસ્પિટલે, પણ હમણાં જ હોસ્પિટલમાંથી ન્યૂઝ કન્ફર્મ થયા છે. કેશુભાઈ પટેલ આપણી વચ્ચે રહ્યા નથી. ખૂબ જ મોટા દિગ્ગજ નેતા, લેવા પટેલ સમાજના ખૂબ જ મોટા આગેવાન, રાજકોટના મૂળ વતની હતા, પણ વર્ષોથી તેઓ અમદાવાદમાં રહેતા હતા. ગાંધીનગર ખાતે તેમના નિવાસસ્થાનમાં તેઓ તેમના પરિવારજનો સાથે રહેતા હતા. આજે સવારે અચાનક ફેફસા અને હૃદયની જીવલેણ બીમારી એમના માટે સાબિત થઈ, તેમને હોસ્પિટલ જઈને ટ્રીટમેન્ટ આપવાની કોશિશ કરવામાં આવી, પરંતુ આ જે સારવાર છે એ કારગર નથી નીવડી. અને કેશુભાઈ પટેલનું દુઃખદ નિધન થયું છે. તેમના નજીકના પરિવારજનોએ ન્યૂઝને કન્ફર્મ કર્યા છે કે કેશુભાઈ હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હતા. ભાજપની સ્થાપના કરવામાં અને જનસંઘની સ્થાપના કરવામાં તેમનો ખૂબ જ મોટો રોલ રહ્યો છે. લેવા પાટીદાર સમાજના ખૂબ જ મોટા દિગ્ગજ નેતા, જુદી જુદી જગ્યાએ તેઓ ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. છેલ્લે તેઓ વિસાવદર ખાતે ચૂંટણી લડ્યા હતા અને ત્યાંથી પણ તેમણે વિજય મેળવીને તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. જે તે વખતે ભાજપ સાથે તેમને મનદુઃખ થતા તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટી પણ બનાવી હતી, જોકે ગુજરાત પરિવર્તન પાર્ટીને બહુ સફળતા નહોતી મળી. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે કેશુભાઈ પટેલના નિધનથી ગુજરાત ભાજપને મોટી ખોટ પડી છે. ફાલ્ગુની જી, બિલકુલ. દીપકજી, વાત કરવામાં આવે તેમની રાજકીય સફરની, 1960થી તેમણે રાજકીય સફર શરૂ કરી હતી અને છેલ્લે તેમની તબિયત લથડતા તેમણે આ સફરને પૂર્ણ વિરામ કર્યું હતું 2014ની અંદર. બિલકુલ ફાલ્ગુની, થોડા સમય પહેલા જ એમને કોરોના થઈ ગયો હતો અને ત્યારે પણ તેમને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. કોરોના સામેનો જંગ તેઓ જીતી ગયા હતા, પરંતુ ત્યારબાદ તેઓ જ્યારે ગાંધીનગર નિવાસસ્થાને આજે સવારે હતા, તેમની અચાનક તબિયત લથડી. તેમના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે ફેફસા અને હૃદયની જે બીમારીથી તેઓ પીડાતા હતા એનો જ એમને બહુ મોટો સ્ટ્રોક આવ્યો છે, અને જેના ભાગરૂપે જ તેમને તાત્કાલિક સ્ટર્લિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમનું નિધન થયાના સમાચાર મળ્યા છે. અત્યારે એક બાજુ વિધાનસભાની ચૂંટણી નો પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચ્યો છે, એવે ટાણે જ કેશુભાઈ પટેલનું નિધન થયું છે. મને એવું લાગે છે કે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જે ગઢડા અને એના પ્રવાસે છે, કદાચ તે તેમનો પ્રવાસ ટૂંકાવીને તાત્કાલિક ગાંધીનગર પહોંચે તેવી પણ શક્યતા છે. જોગાનુજોગ આવતીકાલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવી રહ્યા છે, જોકે નરેન્દ્ર મોદીએ પણ તેમને સંવેદના વ્યક્ત કર્યાના સમાચાર મળી રહ્યા છે. હાલ હોસ્પિટલમાં કેશુભાઈ પટેલના પુત્રી સોનલબેન, તેમના પુત્ર ભરત પટેલ અને તેમના જમાઈ ડોક્ટર મયુર દેસાઈ સહિતના પરિવારજનો સ્ટર્લિંગ હોસ્પિટલે હાજર છે. કાયમને માટે કેશુભાઈની સાથે રહેતા તેમના અંગત મદદનીશ પણ શેતલ પણ તેમની સાથે રહ્યા છે. આજે સવારે તેમની તબિયત એકદમ લથડી હતી અને એવું પણ કહેવામાં આવે છે કે કેશુભાઈ દમ તેમના નિવાસસ્થાનમાં જ તોડી દીધો હતો, પરંતુ પરિવારજનોની ઈચ્છા હતી કે એમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવે, જેથી તાત્કાલિક ગાંધીનગરથી અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું છે. સત્તાવાર પુષ્ટિ મળી ગઈ છે. કેશુભાઈના નિધનના સમાચારે ભાજપમાં ભારે શોક છવાઈ ગયો છે. ફાલ્ગુની દીપકજી, આભાર તમામ જાણકારી બદલ.